હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું આપણે ચણા ઓવરનાઇટ જે પલાળી છે ને એ પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ આપણે ચણાની જરૂર પડે અને ચણા બાફવા હોય તો કઈ રીતે બાફવાની એની મેથડ આજે હું તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી રોજબરોજ થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો, જો આપણે ઘણી વખત શું થાય છે, લેડીઝને ઓચિંતાની કાંઈ આપણે બનાવવાનું થાય કે ઘૂઘરી ખાવાની ઈચ્છા થઈ હોય કે પાણીપુરીમાં મસાલા માટે ચણા આપણે નાખતા હોય છે કે ચણા ચાટ બનાવવાનું થયું અને ઓચિંતાના કોઈ ગેસ્ટ આવ્યા ને આપણે ચણાની કાંઈ આઈટમ બનાવવાની થઈ અને આપણે પલાળ્યા તો હોતા જ નથી અને ક્યારેય ભૂલાઈ ગયું હોય પલાળવાનું, તો તમે આ ઇન્સ્ટન્ટ તમે ચણા બાફીને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમે આ ચણા બનાવી શકો છો મિત્રો. તો આપણે હવે કેવી રીતે બનાવવાને એ ચાલુ કરીએ, તમને બતાવું મેથડ આખી. તો એના માટે શું કરવાનું છે, એના માટે તો આપણે પહેલા ગેસ ઓન કરશું અને કુકર ગેસ ઉપર મૂકીને આપણે, મેં અત્યારે આ ત્રણ એક કપ ચણા લીધા છે ને મિત્રો, તો એની સામે હું અત્યારે બે કપ પાણી મૂકું છું અને આ ચણા ધોવા માટેનું પણ એક કપ પાણી મૂકી દઉં છું, એટલે ટોટલી હું અત્યારે ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકું છું. પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને આ ચણાની આખી રેસ મેથડ બતાવું છું મિત્રો. તમારે ક્યારેય ચણા બનાવવા હોય ને તો ટેન્શન લેવાની જરૂર નથી. હવે આ પાણી આપણે એકદમ ઉકાળી લેવાનું છે, એટલે કે બોઇલ કરી લેવાનું છે ફૂલ ગેસ ઉપર. તો મિત્રો, જો આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાંથી એક કપ પાણી ચણા ધોવા માટે લેશું. મિત્રો, તમને ખાસ નોટ કરજો કે આ ચણા આપણે ધોઈ ને તો ઠંડા પાણીએ પણ નથી ધોવાના, કેમ કે જો તમે ઠંડા પાણી એટલે કે આપણે નોર્મલ પાણીએ ધોશો ને તો પણ ચણા સેજ આપણે અંદર એટલું તો આમ સેજ થાય જ છે, ઠોઠડા થવાની શક્યતા. એટલે તમને આ મેથડ ખાસ અપનાવજો કે આપણે ચણા ધોવા માટે પણ આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો. હંમેશા મિત્રો, તમે કોઈ પણ કઠોળ ધોવો ને ત્યારે તમારે ગરમ પાણીનો ઉપયોગ કરશો ને તો એનું રિઝલ્ટ તમને અલગ જ મળશે. એટલે આ રીતે આમાંથી હું એક કપ પાણી જે ચણા ધોવા માટે લઈ લઉં છું. આ રીતે જો આપણે ગરમ પાણી હોય એટલે હાથ તો ઉડાડી ન શકી, પણ આ રીતે તમારે ચમચીથી ફેરવીને અને ચણા ધોઈ નાખવાના, કેમ કે આપણે ચણા ચોખ્ખા જ હોય છે. હવે આને આપણે ધોઈને અને આ પાણી નિતારી લેશું મિત્રો. એટલે ખાસ તમે આ નોટ કરજો કે ક્યારેય પણ તમારે કોઈ પણ કઠોળ ઠંડા પાણીએ ન ધોવો ને તો એનું રિઝલ્ટ તમને અલગ જ મળશે મિત્રો. હવે આ બાજુ આપણું પાણી પણ જો બોઇલ થઈ ગયું છે, આ સ્ટેજે આપણે જે આ ધોયેલા ચણા છે ને એ આપણે એમાં એડ કરી દેશું અત્યારે. અને હવે પછી જો મિત્રો, હું તમને ઇન્સ્ટન્ટ ચણા કેવી રીતે બાફવાને એની મેથડ બતાવવા જઈ રહી છું. તો એના માટે તમે આપણે ગરમ થઈ ગયેલા જ પાણીમાં આપણે ચણા નાખી દીધા છે અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખી છે અને હવે આપણે આ કુકરનું ઢાંકણું બંધ કરી દેશું. કુકરનું ઢાંકણું બંધ કરીને મિત્રો, આપણે આમાં પ્રેશર ભરાય એટલે કે એર ભરાયને કુકરમાં, ગેસ ચાલુ છે અને આપણે કુકરમાં એર ભરાય એટલે કે પ્રેશર ભરાયને કુકરમાં ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખવાનો છે. સીટી નથી પડવા દેવાની, ખાલી પ્રેશર જ આપણે ભરવાનું છે મિત્રો. તો મિત્રો, જો આપણે કુકરમાં પ્રેશર ભરાઈ ગયું છે અને એકાદ બે મિનિટ થઈ છે, આપણે સીટી પડવા નથી દેવાની, ખાસ તમે નોટ કરજો. એટલું પ્રેશર આપણે કુકરમાં ભરી દેવાનું છે અને ગેસ હવે બંધ કરી દઉં છું. જુઓ, આમ જુઓ, બસ આટલું પ્રેશર ભરાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આ પ્રેશર રિલીઝ થાય ને ત્યાં સુધી આપણે કાંઈ જ નથી કરવાનું, આમનેમ રાખવાનું છે. એટલે શું થશે કે પ્રેશરને હિસાબે આપણે જે 12 કલાક કે 5 કલાક તમે જે ચણા પલાળો છો ને એનું રિઝલ્ટ તમને આ પ્રેશરમાં ચણામાં મળી જશે. સમજાઈ ગયું તમને? તો જો મિત્રો, આપણે 5-10 મિનિટ જ થઈ છે અને આપણું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. આપણા બંધ ગેસે જ આપણે કુકર મૂક્યું હતું પ્રેશર સહિત અને હવે આપણે ખોલી લઈએ. જો મિત્રો, આપણે ચણા તમને બતાવું કે જો આપણે ચણા જે 5 કલાક કે ઓવરનાઇટ એટલે કે 12 કલાક પલાળી છીએ અને જેવા ચણા હોય છે ને પલળેલા એવા જ અત્યારે આપણા ચણા
પલળી ગયા. જોવો મિત્રો, જોવો તમને આમ સેજ દબાવીને તો દાણો પણ પોચો થઈ જાય. જોયું તમે આનું રિઝલ્ટ મિત્રો, તમને પણ નવાઈ લાગશે કે આવી રીતે આટલા બધા ચણા સરસ થઈ જાય છે. હવે શું કરવાનું છે કે હવે આપણે આ ઢાંકણું પાછું કુકરનું બંધ કરી દેશું અને હવે આપણે ગેસ ઓન કરી દેશું. સ્લો ફ્લેમ ઉપર આપણે 3-4 વિસલ કરશું ને ત્યાં આપણા ચણા રેડી થઈ જશે મિત્રો. કોઈ ટાઈમ જ નહીં લાગે. તો તમને 4 વિસલ થઈ જાય પછી બતાવું. એકદમ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તો મિત્રો, જો આપણે સ્લો ફ્લેમ ઉપર ચણા બાફવા મૂક્યા હતા ને, એને 7 વિસલ મેં કરી છે અને અંદાજે 20 મિનિટ જેવું થયું છે. તો હવે આપણે કુકર પણ ખોલી લઈએ, પ્રેશર પણ રિલીઝ થવા દીધું છે. તો હવે આપણે કુકર ખોલી લઈએ અને જુઓ મિત્રો ચણાનું રિઝલ્ટ. તમને ખ્યાલ આવી જ જતો હશે, જો તમને ચણો પ્રેસ કરીને પણ બતાવી દઉં. ગરમ છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. જો મિત્રો એકદમ સરસ ચણા બફાઈ ગયા છે મિત્રો. તમને હાથમાં સેટ ઠંડો થાય તો બતાવી શકું એટલા ગરમ છે. જો તમને ખ્યાલ આવી જતો હશે મિત્રો. તો આપણે આ ચણા બાફવાની કરામત છે મિત્રો કે તમે પલાળવાની ઝંઝટ વગર, અને જો તમે પલાળ્યા ન હોય ને ભૂલી ગયા હો કે ઇન્સ્ટન્ટ તમારે ચણાની જરૂર પડી હોય, તો તમે આ પ્રોસીજરથી ગમે ત્યારે મૂંઝાયા વગર ચણા છે, રાજમા છે, એ કઠોળને આપણે કમ્પલસરી ઓવરનાઇટ 5-6 કલાક તો પલાળવા જ પડે છે. પણ મેં તમને આજે એનો એકદમ ઇઝી સોલ્યુશન, સટીક ઉપાય બતાવ્યો છે મિત્રો, કે તમે આ રીતે કોઈ પણ કઠોળ બાફી શકો છો કોઈ પણ જાતના ટેન્શન વગર. ખાલી તમારે શું કરવાનું છે કે કઠોળ જ ગરમ પાણીએ ધોવાનું છે બરાબર. અને પછી આપણે કુકરમાં એર ભરાય ને ત્યાં સુધી, પ્રેશર ભરાય ત્યાં સુધી આપણે કુકરનો ગેસ ચાલુ રાખીને પછી ગેસ બંધ કરી દેવાનો છે. અને પછી એનું પ્રેશર રિલીઝ થાય પછી આપણે કુકર ચાલુ કર્યું. અને મેં 7 વિસલ કરી સ્લો ફ્લેમ ઉપર એટલે આપણને આ રિઝલ્ટ મળ્યું મિત્રો. કોઈ પણ જાતના અંદાજે તમારે વધીને 30 મિનિટનો ટાઈમ લાગ્યો ઓલ ઓવર મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તો મિત્રો તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ઉપયોગી જ થશે, મને ગેરંટી છે મિત્રો. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો તમે ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.